डीसा नगरपालिकानी चूंटणी में भाजपनो भगवो लहरायो। डीसा स्थानिक स्वराजनी चूंटणी में भारतीय जनता पार्टीनो केसरियो लहरायो। डीसा नगरपालिकानी 44 बैठकों उपरथी भारतीय जनता पार्टी 27, अपक्ष 15, आम आदमी पार्टी 1 अने कांग्रेसनी पण 1 सीट फाड़े आवी हती। आम डीसा नगरपालिकानी अंदर भारतीय जनता पार्टीए फरीथी सत्ता मेळवी लीधी। स्पष्ट बहुमती साथे भारतीय जनता पार्टीनो आजे भगवो लहरायो। डीसा नगरपालिकानी चूंटणीमां वोर्ड नंबर 2 अने वोर्ड नंबर 6 भारतीय जनता पार्टीनी पूरीपूरी पेनल विजेता बनी हती। कार्यकरो तेमज पार्टीना तमाम मोटा नेताओ अने डीसाना धारासभ्य भारतीय जनता पार्टीनी आ खुशीमां अलग उत्साह साथे मनावी हती। ज्यारे भारतीय जनता पार्टीना उम्मेदवारो विजेता बनता डीसानी गलीए गलीए डीजेना ताल साथे उम्मेदवारो मतदाताओनो आभार व्यक्त करवा माटे खुल्ली गाड़ीओमां रोड शो विजय सरघस निकळ्युं हतुं। जीतनी खुशी में अमुक विस्तारों में डीजेना ताल साथे गरबा ने डांस पण करता मतदारों नजरे पड़ा हता। जीतनी खुशी में भारतीय जनता पार्टीए आ उम्मेदवारों मीडिया साथ बातचीत में जणाव्यु हतु के गत शासन की अंदर जे विकासना कामों बाकी रही गया छे ए कामों ने आगळ वेगवंतु करी अने डीसा ने स्वच्छ डीसा अने सुंदर डीसा बनावाना प्रयासों करशे। जीतनी खुशी आप मने आपवा मांगशो? मित्रों, मैं पहला भी कीधु तू जारे फॉर्म भर्यु त्यारे के डीसानी प्रजा आदरणीय नरेन्द्र भाई मोदी जे अमृतम सिटी में डीसानो समावेश करी वर्षे 50 करोड़ जेवी मातबर ग्रांट अने लाइट पाणी सफाई अने गलीए गलीए रस्ता स्वच्छता अने लोकोनी सुखाकारीनी अने लॉकडाउननी अंदर जे लोकोनी चिंता करी एमना खातामां पैसा मूक्या लोकोनो विश्वास आदरणीय नरेन्द्र भाई मोदी अने भारतीय जनता पार्टी प्रत्ये हतो ज। અને મેં કીધું હતું 2/3 વધારે ભારતીય જનતા પાર્ટીની જીત થશે। આ જીત વિકાસની જીત છે, ડીસાની પ્રજાની જીત છે, ડીસાના વિશ્વાસની જીત છે અને આ વિશ્વાસ કાયમ રાખશું અમે। રાજુભાઈ, આપને આજે નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 6ની અંદરથી પેનલ સાથે વિજેતા બનાવીને મૂક્યા છે, વોર્ડ નંબર 6ના મતદારોને આજ આપ આ ખુશી માટે શું કહીશો? વોર્ડ નંબર 6ના મતદારોને હું એટલું જ કહીશ કે જે એમને દિલથી પહેલા દિવસથી મન મક્કમ કરી નાખ્યું હતું કે વિકાસ અને કામ કરનાર વ્યક્તિઓને જ અમે વોટ આપશું, એમને વોટ આપી અને જડબે સલાહ એ વ્યક્તિઓને જવાબ આપ્યા કે અહીંયા વિકાસ ચાલે છે, કામ ચાલે છે, પૈસા નહીં, એટલે વિકાસને મત આપ્યો છે। એટલે વોર્ડ નંબર 6ના તમામ ભાઈઓ માતાઓ બહેનો વડીલોને હું આભાર માનીશ અને એમને કહીશ કે અડધી રાત્રે દિવસ રાત એમની વચ્ચે રહી એમની સેવા કરીશ, એમને કોઈ પણ ફરિયાદ નહીં આવવા દઉં, એમનો વિશ્વાસને હંમેશા કાયમ રાખીશ। અભિનંદન રાજુભાઈ। અને ડીસાની અંદર જે જે સમસ્યાઓ છે તે સમસ્યાઓને દૂર કરવા માટે આવનારી બોડી પૂરી ઈમાનદારીથી લોકોની સેવામાં કરવા માટે તત્પર છે। ડીસાની અંદર રાજકીય અને મોટું નામ ધરાવનાર કોંગ્રેસના ધુરંધર નેતા વિપુલ શાહે તેમની ધર્મપત્ની કરારી હાર થઈ હતી। આમ જોવા જઈએ તો ડીસાની અંદર કોંગ્રેસની અધોગતિની શરૂઆત થઈ ચૂકી છે। બેન, જણાવશો કે આજની જીતની ખુશીની અંદર આપ શું કહેવા માંગશો? બસ બહુ જ ખુશ છું કે લોકોએ આટલો ભરોસો રાખી વોટ આપ્યું છે અને વોટ કરી જીતાડી છે પેનલને। બસ એ જ છે કે હવે વોર્ડની જે બી સમસ્યા છે અમે આખી સાંભળી એમની મદદ કરીશું પૂરેપૂરી। આપ જીતની સાથે નગરપાલિકાની અંદર જ્યારે પ્રથમ કદમ મૂકશો તો આપનું પ્રથમ ધ્યેય શું હશે કે આપ ડીસા સિટી માટે શું કરવા માંગો? પ્રથમ ધ્યેય એ જ છે ડીસા સિટીનો વિકાસ, પહેલા તો પ્રથમ ધ્યેય એ જ છે, એક ઉમેદવાર અને એક આ જીત્યા પછી એક છે કે ડીસા નગરવાસીઓ માટે કરવા કંઈક કરીશ અને એમની સમસ્યા સાંભળી અને એમના માટે કંઈક કરીશ અને ડીસાનો વિકાસ કરીશ। આપની જીત માટે આપ આપના મતદારોને શું સંદેશો આપવા માંગો? બસ મતદારો માટે એ જ છે કે અમે જેટલા બી અમારી પેનલ છે યા બીજા જે વોર્ડ છે, બસ એ બધા માટે એક જ છે કે બધા આ રીતે બસ જીત્યા પછી લોકો માટે કંઈક કરે અને ડીસાના વિકાસ માટે જે બી હશે ડીસાના વિકાસના હિતમાં લઈને જ હશે જે બી। થેન્ક યુ મેડમ, ખૂબ ખૂબ આભાર। ડીસા નગરપાલિકાની બ્રાહ્મણ સમાજના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય વોર્ડ નંબર 4માં ચેતનભાઈ ત્રિવેદી, વોર્ડ નંબર 10માં અમિતભાઈ રાજગોર, વોર્ડ નંબર 2માં શૈલેષભાઈ રાજગોર તેમજ વોર્ડ નંબર 3માં સુશીલાબેન દવેનો ભવ્ય વિજય થયો હતો। આમ આ વખતે નગરપાલિકાની અંદર જય પરશુરામનો જયકારો પણ થયો હતો। બ્યુરો રિપોર્ટ, દિલીપ ત્રિવેદી, ગુજરાત। ડીસાની જનતાને આજના વિજય દિવસે આપ શું કહેવા માંગશો? ડીસાની જનતાનો પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ 11 વોર્ડમાં જે
વિશ્વાસ મૂક્યો છે દેશ સભ્ય ઉપર એ બદલ હું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, આભાર.